હરિયો કેમ છો વિદ્યાર્થી મિત્રો, દિવાળી પછીના આ દ્વિતીય સત્રમાં તમારા બધાનું તેજસ શિક્ષણ સંકુલ સંલગ્ન તેજસ વિદ્યા વિહાર ધોરણ 2માં હું પૂજારા મિનલબેન તમને બધાને આવકારું છું. દિવાળીમાં મજા કરીને બધાએ સરસ ફટાકડા ફોડ્યા હતા, સાચવીને ફોડ્યા હતા ને, મમ્મી પપ્પાને સાથે રાખીને, બરાબર. દિવાળી જતી રહી, વેકેશન પણ પૂરું થઈ ગયું અને હવે આપણું બીજું સત્ર ચાલુ થયું. તો બીજા સત્રમાં આપણે પ્રકરણ 8 લઈશું, દશક અને એકમ. કયું પ્રકરણ લેવાનું છે બેટા? દશક અને એકમ પ્રકરણ 8. શરૂઆત કરી દઈશું. ચલો ધોરણ 2 કયો વિષય છે આપણો? ગણિત. પ્રકરણ 8 દશક અને દશક અને એકમ ડિજિટલ ક્લાસમાં બતાવી દીધું છે, બરાબર. તો તમને એમાં ખ્યાલ આવી જ ગયો હશે કે આ પ્રકરણમાં તમારે શું કરવાનું છે. છતાં પણ આજે આપણે નવેસરથી પ્રકરણ 8 દશક અને એકમની શરૂઆત કરીશું, બરાબર. હવે દશક કોને કહેવાય અને એકમ કોને કહેવાય એ આપણે પ્રથમ સત્રમાં જ્યારે પણ દાખલા ભણતા હતા ત્યારે હું તમને કહેતી હતી ને. છતાં ચલો આજે આપણે ફરી એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ. તો જ્યારે પણ તમે 1 થી 10 અંક લખો છો, બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ 1 થી 9 લખ્યા આપણે, આ બધામાં કયા કેટલા અંક છે? 1 અંક છે, બરાબર. પણ જ્યારે તમે 10 લખો છો ત્યારે 10માં કેટલા આંકડા થઈ ગયા? 2, 1 અને 0, બરાબર. 10માં 2 આંકડા થયા ને, 1 અને 0. તો આ બધા જે 1 થી 9 છે એ એક જ છે, એટલે કે એકમ છે. આ શું છે? એકમ. અને 1 અને 0 એમાં 0 એ એકમ છે અને 1 એ શું છે? દશક. એને આપણે શું બોલીએ છીએ? 10. તો આ 1 10 થયા. કેટલા 10 થયા? 1 10. તો જ્યારે પણ કોઈ પણ 2 અંકવાળી સંખ્યા આપણે લઈએ ત્યારે એ પાછળનો અંક હોય એને શું કહેવાય? એકમ. અને આગળનો અંક હોય એને શું કહેવાય? દશક. શું કહેવાય? દશક. હવે હું અહીંયા 25 લખું છું, તો 25માં 5 શું છે? એકમ. અને 2 શું છે? દશક, બરાબર. એટલે કે બીજી રીતે જો આપણે સમજીએ તો 2 દશક અને 5 એકમ, એટલે 2 દશક એટલે આ 10 વત્તા 10, બરાબર. 10 વત્તા 10 કરો તો 20 થાય કે ના થાય? થાય. અને 20ની અંદર 5 ઉમેરો તો 25 થાય. એ પણ આપણે શીખ્યા હતા કે 20 વત્તા 5 બરાબર 25 થાય ને, 20 વત્તા 5 બરાબર 25. આને બીજી રીતે લખીએ તો શું લખાય? 2 દશક અને 5 એકમ. 2 દશક અને 5 એકમ એટલે શું કહેવાય? 25, બરાબર. 25 જે સંખ્યા છે એની અંદર 10 કેટલા છે? 2, અને એકમ કેટલા છે? 5. હવે તમને કોઈ પણ ચિત્ર આપ્યું છે અને એ ચિત્રને ગણીને તમારે એની સંખ્યા લખવાની છે, તો તમે કઈ રીતે લખો? હવે ધારો કે હું અહીંયા લખું છું. આગળ આપણે પ્રથમ સત્રમાં જ્યારે બીજું ચેપ્ટર ગણતર શીખ્યા હતા ને, જૂથમાં ગણવું, ત્યારે પણ આપણે ગણતા હતા એ રીતે, બરાબર. એ રીતે અહીંયા હું આ ધારો કે ચિત્ર દોરું છું.
આખી સંખ્યા આપણે બધા ચિત્રોને ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 18 19 20 21 22 23 24 25 26 27 27 કેટલા થયા 27 હવે આ 27 થયા હવે આ 27 ને આપણે દર્શાવવા છે કઈ રીતે કે દશક અને એકમની રીતે તો અહીંયા 27 લખીએ તો આ 27 માં 7 એ શું છે એકમ શું છે એકમ તો અહીંયા લખો 7 એકમ અને 2 એ શું છે દશક શું છે દશક આને આ વસ્તુ તમને આ રીતે પૂછવામાં આવે 2 દશક એટલે કે 20 અને 7 એકમ તો 20 વત્તા 7 કેટલા થાય 27 હવે આ રીતે પૂછે છે કે 2 દશક અને 7 એકમ તો શું જવાબ આવે 27 તો ખ્યાલ આવી ગયો કે દશક શું છે અને એકમ શું છે આ જ રીતે તમને બીજા કોઈ પણ ચિત્ર દોરીને સંખ્યા પૂછવામાં આવે તો તમને ખ્યાલ આવવો જોઈએ આવશે ચલો આપણે એવી રીતે થોડા ચિત્ર દોરીએ અને સંખ્યા ગણીશું એવું નહીં કે 25 અને 27 લખ્યા એટલે 21 ના ઘડિયામાં જે આવે છે એમાં જેવું કરો અહીંયા તમને 35 કે 37 આપ્યું છે પછી આપ્યા છે 42 તો 37 માં 7 એકમ અને દશક કેટલા થશે 3 3 દશક આમાં 4 દશક અને 2 એકમ થાય બરાબર પછી ઘણા વિદ્યાર્થીઓને આપણે શીખવાડ્યું હોય કે ના મેમે તો એવું કીધું હતું કે 25 કે 27 હોય તો જ એને દશક કે એકમ કહેવાય એવું આવે નહીં 10 પછીની 99 સુધીની દરેક સંખ્યામાં દશક એકમ હોય 99 સુધી 100 નહીં કેમ 100 માં 3 આંકડા આવે 1 0 અને 0 એટલે 100 થઈ જાય દશક એકમ અને 100 એ અત્યારે શીખવાની જરૂર નથી આપણે ફક્ત અત્યારે દશક એકમ જ શીખવાનું છે 100 શીખવાના નથી એટલે 10 થી 99 સુધી બરાબર 10 થી 99 સુધીની દરેક સંખ્યામાં આ રીતે તમારે દશક અને એકમ લખવાનું ખ્યાલ આવશે દરેકને ચલો તો આગળ આપણે થોડા ચિત્ર જોઈએ અને એ ઉપરથી દશક અને એકમ તમારે લખવાનું છે અથવા તો અહીંયાથી ગણો 1 2 3 4 5 6 7
9 10 તો આ 10 આગળ આયા ક્યાંથી આગળ આયા તો એને આપણે રીતે રાઉન્ડ કરી દો આ 10 થઈ ગયા આપડા 10 થઈ ગયા ફરી વાર 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 નું એક જૂથ બનાવી દીધું આપણે હવે બીજું જૂથ થાય છે ગણી એટલે કે બીજા 10 સ્ટાર છે આપણી પાસે ચલો 1 2 3 4 અને 5 નથી છે બીજા ના બીજા તો 5 જ થયા જો બીજો જૂથ બનાવવા હોય તો બીજા 5 આપણે ઉમેરવા પડે પણ આપણે અત્યારે ઉમેરવાના નથી જેટલા આપ્યા છે એને આપણે ગણવાના છે તો 1 10 થયા અને ઉપર 5 થયા ટોટલ કેટલા સ્ટાર થયા 15 કેટલા સ્ટાર થયા 15 તો તમારે જો જવાબ લખવાનો હોય તો આવી રીતે લખવાનો કે 15 થયા હવે 15 ને આપણે દશક અને એકમની રીતે દર્શાવવાના છે તો અહીંયા તમને ખાનું આપ્યું હોય આ દશક અને એકમ તો તમારે દશકના ખાનામાં 1 અને એકમના ખાનામાં 5 આવે લઈ ગયો જુઓ આ રીતની સદ્યાય ગોથી છે આ શું છે આ સદ્યાય ગોથી ગણિતની સાબુથી છે ફરજિયાત કોઈએ લાવવાની નથી પણ જો તમારા મમ્મી પપ્પા તમને લાવી આપતા હોય તો તમારે ઘરે આવી સદ્યાય ગોથીની અંદર આ પ્રકરણ 8 દશક અને એકમમાં લખવાનું બરાબર જો આમાં પણ એ જ રીતે આપ્યું છે આ બધા સ્માઈલી આપ્યા છે સ્માઈલીને પહેલાં ગણી પછી અહીંયા લખ્યા છે એક દશક અને બે એકમ એ રીતે સ્ટાર થાય હવે આપણે આગળ આ રીતે બીજા ચિત્ર દોરીએ ચાલો હવે બીજું ચિત્ર હું દોરું ચાલો હવે આને આપણે ગણીશું શું યાદ રાખવાનું એક
માળાની અંદર કેટલા મણકા હોય 10 મણકા હોય ચલો પહેલા એક માળાના મણકા આપણે ગણી લેવાના યાદ રાખવાનું નિશાની કરવાની કે તમે ક્યાંથી ગણો છો એટલે ભૂલી ના જાઓ પાછો આપણે અહીંથી ગણવાનું ચાલુ કર્યું હોય પાછું બોલ 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 ગણે જ રાખીએ તો ખબર પડે નહીં બરાબર એટલે તમે જે મણકાથી ગણવાનું ચાલુ કરો એ મણકાની નિશાની કરીને યાદ રાખવાનું બરાબર હવે હું અહીંયાથી ચાલુ કરું છું જો મેં અહીંયા નિશાની કરી દીધી બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કેટલા મણકા થયા દસ તો આની અંદર પણ કેટલા હોવા જોઈએ દસ આની અંદર કેટલા હોવા જોઈએ દસ અને આની અંદર કેટલા હોવા જોઈએ દસ તો એક બે ત્રણ અને ચાર ચાર દસ થયા તો ચાર દસ બરાબર કેટલા થાય ચાલીસ કેટલા થાય ચાલીસ હવે ચાલીસ પછી આ જે છૂટા મણકા છે એને આપણે ગણીએ આગળ આપણે એક બે ત્રણ એ રીતે ગણ્યા હતા બરાબર પણ અહીંયા આપણે ચાલીસ પછી ગણીએ એટલે કે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ તો ટોટલ કેટલા મણકા છે આપણી પાસે સુડતાલીસ તો આપણો જવાબ શું આવે અહીંયા સુડતાલીસ પાછું લખતાય આવડવું જોઈએ સુડતાલીસ લખતા ના આવડે તો સુડતાલીસના બદલે તમે અડતાલીસ લખી દો કે છેતાલીસ લખો કે સાડત્રીસ લખો બધું શું થાય ખોટું બરાબર એટલે પાછું દિવાળીમાં બહુ બધી મજા કરી હોય આપણે એટલે મેં એને સરસ મજાના આંક શીખવાડ્યા હતા બધું ભૂલી ગયા હે ને એવું કરવાનું નહીં બરાબર યાદ રાખવાનું ભલે દિવાળીના વેકેશનમાં તમે રમ્યા હોય પણ એકાદ વાર ખોટું લખી લઈએ તો ભૂલી જવાય નહીં ચલો તો સુડતાલીસ હવે આને દશક અને એકમમાં લખવું હોય તો સાત એકમ અને ચાર દશક શું થયું હોય સાત એકમ અને ચાર દશક ખ્યાલ આવી ગયો તમને કે આ દશક અને એકમમાં શું કરવાનું છે સરસ હવે આપણે એના ઉપરથી થોડી ખાલી જગ્યા લઈશું શું લઈશું ખાલી જગ્યા આ તમારે તમારી નોટમાં લખવાનું નથી પણ હવે હું જે ખાલી જગ્યા લખાવું એ તમારે તમારી નોટમાં લખવાની છે ખાલી જગ્યા અત્યારે આપણે જે લખીશું એ તમે પ્રથમ સત્રમાં પણ શીખી જ ગયા છો બરાબર પણ અત્યારે ફરી એકવાર શીખી લઈએ કારણ કે આ પ્રકરણમાં તમારે આવે છે એટલે ભૂલી ગયા હોય તો યાદ આવી જાય બરાબર ચલો સૂચના લખો મારી સાથે ખાલી જગ્યા તો સત્યાવીસ બરાબર વીસ વત્તા ખાલી જગ્યા ચલો શું આવે ભાઈ હમણાં મેં તમને આગળ સરસ શીખવાડી દીધું બધું શીખવાડ્યું ને તો હવે અહીંયા સત્યાવીસ લખ્યા છે બરાબર વીસ વત્તા ખાલી જગ્યા આપે છે તો વીસમાં તમે કેટલા ઉમેરો તો સત્યાવીસ થાય અથવા એ રીતે કરો કે જો અહીંયા સત્યાવીસ છે દશક કેટલા છે બે એટલે કે કેટલા થયા વીસ એકમ કેટલા છે સાત એટલે કે વીસ વત્તા સાત શું જવાબ આવે વીસ વત્તા સાત એટલે શું થાય સત્યાવીસ ચલો હવે છે આડત્રીસ બરાબર ખાલી જગ્યા વત્તા આઠ ચલો સાવ સહેલું છે ને સહેલું ચલો આડત્રીસ છે ખાલી જગ્યા વત્તા આઠ જો અહીંયા ઉપર સત્યાવીસ હતું તો વીસ વત્તા ખાલી જગ્યા આપી દીધી તો આપણે કેટલા લખ્યા સાત હવે આડત્રીસમાં ત્રીસ વત્તા આઠ છે તો આડત્રીસમાં કેટલા દશક છે ત્રણ ત્રણ દશક બરાબર કેટલા થાય તો કે ત્રીસ તો આવી ગયું અહીંયા ત્રીસ વત્તા આઠ બરાબર આડત્રીસ પછી છે એકાવન બરાબર
ભાગ 1 આવે છે ને હવે શું આવે 50 શું આવે 50 50 વત્તા 1 બરાબર કેટલા થાય 51 51 માં કેટલા દશક છે 5 દશક છે કેટલા દશક છે 51 માં 5 દશક હવે છે 65 65 બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા ચલો શું લખશું આમાં આમાં તો બે ખાલી જગ્યા આવી ગઈ ઉપર તો એક એક જ આવતી હતી એટલે આવડતું હતું હવે બે ખાલી જગ્યા આવી તો તો એ આવડે આગળ જ શીખવાડી દીધું છે મેં કેમ ના આવડે હવે 60 માં દશક કેટલા છે 6 6 દશક એટલે કેટલા લખાય 60 કેટલા લખાય 60 અને 65 65 છે ને આપણી પાસે તો 60 થઈ ગયા તો વધ્યા કેટલા 5 તો 60 વત્તા 5 બરાબર કેટલા થાય 65 હવે ખાલી જગ્યા બરાબર 40 વત્તા 7 ચલો આમાં શું કરશું ખાલી જગ્યા બરાબર 40 વત્તા 7 શું આવશે બોલો જો અહીંયા 60 વત્તા 5 છે તો અહીંયા શું જવાબ હતો 65 અહીંયા 40 વત્તા 7 છે 4 દશક છે 7 એકમ છે 4 દશક અને 7 એકમ હોય તો કઈ સંખ્યા બને 47 કઈ સંખ્યા બને ભાઈ 47 ચલો હવે છે 92 તો કેટલા થશે 92 માં બોલો આખી ખાલી જગ્યા લખવાની છે આપણે કઈ રીતે લખશું 92 માં કેટલા દશક છે 9 9 દશક બરાબર શું થાય 90 એકમ કેટલા છે 2 તો લખો 2 ખ્યાલ આવ્યો ચલો નોટમાં લખવાનું પછી આપણે આગળ લખીએ ચલો હજી થોડુંક લખી કાઢીશું બરાબર 20 વત્તા ખાલી જગ્યા શું આવશે 29 બરાબર 20 વત્તા ખાલી જગ્યા 20 માં દશક કેટલા છે એ 2 અહીંયા 20 લખ્યા છે તો એકમ કેટલા આવશે 9 કેટલા આવશે એકમ 9 આવડશે ને હવે સરસ ચલો હવે 46 બરાબર ખાલી જગ્યા વત્તા 6 કેટલા આવશે આમાં 40 વત્તા 6 કેમ તો 4 દશક છે એટલે કેટલા લખશું અહીંયા 40 વત્તા 6 હવે 54 બરાબર ખાલી જગ્યા વત્તા 4 તો શું આવે 54 માં કેટલા દશક છે 5 કેટલા એકમ છે 4 5 દશક હોય તો કેટલા થાય 5 દશક બરાબર 50 કેટલા થશે 50 ચલો હવે ખાલી જગ્યા બરાબર 10 વત્તા 9 શું જવાબ આવે 10 વત્તા 9 બરાબર 19 કેટલા આવે 19 ચલો પછી છે ખાલી જગ્યા બરાબર 70 વત્તા 8 કેટલા આવશે 70 વત્તા 8 બોલો 8 એકમ છે તો પહેલા અહીંયા 8 લખી કાઢો 70 એટલે કેટલા દશક થયા 70 બરાબર દશક કેટલા થાય 7 અહીંયા લખો 7 આવડી ગયો જવાબ થોડુંક મગજ દોડાઈએ એટલે જવાબ આવી જાય ચલો હવે 89 બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા પહેલા કેટલા એકમ છે 9 તો 9 એકમ માં ખાનામાં લખી કાઢો દશક કેટલા છે 8 8 દશક બરાબર કેટલા થાય 80 કેટલા થાય
એસી લખી કાઢો અહીંયા 80 વત્તા 9 બરાબર ચાલ આવી ગયો દરેકને હવે થોડી ખાલી જગ્યા h w માં થોડી ખાલી જગ્યા શું કરશું આપણે h w તો લખવી પડે ને ભાઈ ચાલો 32 બરાબર ખાલી જગ્યા વત્તા 2 45 બરાબર 40 વત્તા ખાલી જગ્યા 60 બરાબર આ જગ્યા વત્તા ખાલી જગ્યા હવે આ તમને થોડી અઘરી લાગશે આ શું લાગશે તમને થોડી અઘરી ચલો હવે એને આપણે થોડીક સહેલી કરી દઈએ તો આ ખાલી જગ્યામાં હું અહીંયા મૂકી દઉં છું 0 આવડશે હવે 60 ની અંદર કેટલા દશક છે 6 તો 6 દશક બરાબર શું આવે અહીંયા 60 તો 60 વત્તા 0 બરાબર 60 આવડશે ને ચલો પછી છે ખાલી જગ્યા બરાબર 20 વત્તા 4 પછી 85 બરાબર ખાલી જગ્યા વત્તા 5 પછી છે 96 બરાબર જગ્યા વત્તા ખાલી જગ્યા આ ખાલી જગ્યા તમારે હોમવર્કમાં લખવાનું બહુ ખાલી જગ્યા આપી નથી 1 2 3 4 5 6 જ ખાલી જગ્યા છે અને આ ખાલી જગ્યા તમારે CW માં લખવાની બરાબર તો આજે આપણે શું શીખ્યા ભાઈ પ્રકરણ 8 દશક અને એકક આગળ ચિત્ર ગણીને શીખ્યા અને હવે ખાલી જગ્યા અને આગળ ડિજિટલમાં પણ મેં તમને આખું પ્રકરણ સમજાવી દીધું છે ને સરસ તો ડિજિટલના વિડિયો જોવાના બરાબર અહીંયા અમે તમને ડિજિટલમાં લઈ જઈએ છીએ તો તમે કેવું સરસ મજાનું જોવો છો મજા આવે છે ને જોવાની તો એ જ વસ્તુ તમારે ઘરે ફોનમાં જોવાની છે બરાબર તો દરેક વિદ્યાર્થી આટલું CW માં લખી દેજો હવે દિવાળી પૂરી થઈ ગઈ છે રજાઓનો મૂડ બંધ કરી અને પાછા આપણા ઓનલાઈન ભણવામાં આવી જવાનું બરાબર વિડીયો જોવાના લખવાનું ભણવાનું અને રમવાનું અને થોડુંક જે હોમવર્ક હોય એ પણ કરવાનું તો આવતા વિડીયોમાં આપણે ફરી આગળ પ્રકરણ 8 શીખીશું ત્યાં સુધી દરેકને હરિ ઓમ